વિદ્યાર્થીઓ કેમ છો? વેલકમ ટુ માય ચેનલ સ્ટડી ઓફ જીપીએસસી. અને ઘણા સમયથી વિડીયો નથી આવી શક્યો એના બદલ ખૂબ ખૂબ સોરી, કેમ કે હું હતો અમદાવાદ વડોદરા બાજુ, થોડુંક કોલેજના કામથી અને આટો મારો ગયો હતો થોડા દિવસ. તો હવે આવ્યો છું અને ઘણા વિદ્યાર્થીઓને પૂછે છે કે સર મેરિટ કેટલું હશે, બિન સચિવાલયનું, અને તમને કેટલા માર્ક્સ થાય છે, તો એના વિશે હું ચર્ચા કરીશ. તો એ પહેલાં હું જે વ્લોગ બનાવ્યો છે, જે હું ફરવા ગયો છું, મતલબ કે જે અમદાવાદ વડોદરા જે મારી ટૂર છે એનો વ્લોગ તમે જોઈ લો, ત્યારબાદ લાસ્ટમાં આપણે આરામથી એકદમ મેરિટની ચર્ચા કરીએ, મારા માર્ક્સની ચર્ચા કરીએ. એટલે કોઈ પણ ડાઉટ્સ હોય તો તમે મને કોમેન્ટ્સ કરી શકો છો. તો આ છે મારી જી કોલેજની અંદર મારો નંબર હતો બિન સચિવાલયનો. એ અહીંયા મને એક મારો સબસ્ક્રાઈબર મળી ગયો છે, તો મને ક્યારેક ખુશી થાય છે કે જે વસ્તુ કરીએ છીએ સારા માટે છે બધું. ગાંધી રોડ અને બધા પુસ્તક કેટલા ઓફમાં મળીએ? 30%, બધા પુસ્તક. ઓકે, બધા પુસ્તક અવેલેબલ છે. પુસ્તક માર્કેટ ક્યાં આવી અંદર ને? હા, એ બધા સ્પર્ધાત્મક પરીક્ષાનું પુસ્તક મળે, નવા નોટ પેન ને એવું બધું મળે. નોટ પેન ત્યાં મળે. અને કેટલા ટકા ઓફ આપો તમે? ઓકે ઓકે ઓકે, તો હા કંઈ વાંધો નહીં. તો અહીંયા પુસ્તકોનો એકદમ મેળો લાગ્યો એવો હોય છે ગાંધી રોડ ઉપર, જે મસ્ત બધા નોવેલ્સથી માંડી કેજીથી માંડી અને તમારે કોલેજ સુધીના બધા બુક્સ અહીંયા ખૂબ સસ્તા ભાવે મળી જાય છે. તો ક્યારેક અમદાવાદ આવો તો ગાંધી રોડની મુલાકાત લ્યો, ત્યાંથી તમને જે પુસ્તકો આઈએમપી લાગતા હોય લઈ શકો છો તમે. જીસીઆરટી એનસીઆરટી બધું જ મળી જશે અહીંયા. આ જે કાકા હતા એ જીસીઆરટી સ્પેશિયલ જીસીઆરટીની બુક્સ વેચતા હતા, ખૂબ સસ્તા ભાવમાં બધી ધોરણની બુક્સ એની પાસે અવેલેબલ હતી. તો એની સાથે મેં થોડીક વાર વાત કરી, તો મેં કીધું કે ક્યારેક હું આવીશ તમારી પાસે પુસ્તક લેવા હશે તો. વડોદરાની અંદર ફ્રેન્ડ્સ જોડે ક્રિકેટ રમવા આવ્યો છું, એટલે થોડાક દિવસ હવે ફ્રેશ થઈ જાય એટલા માટે બોક્સ ક્રિકેટની અંદર. તો આ છે એમએસ યુનિવર્સિટીની મેન ઓફિસ, જે અહીંયા વાઇસ ચાન્સેલરથી માંડીને બધા વ્યક્તિઓ અહીંયા બેસે છે. તો આપણા માટે ગર્વની વાત એ પણ છે કે મારા માટે અને એમએસ યુનિવર્સિટી અને ગુજરાત માટે કે અહીંયાના વીસી છે મનોજ સર, તે યુપીએસસીના ચેરમેન પદે નિમાયેલા છે. તો અહીંયા પણ એક નાનકડું એવું આંદોલન ચાલી રહ્યું હતું, તો ત્યાં પણ મેં મારા એક ફ્રેન્ડ જોડે હું ગયો હતો ત્યારે. તો આંદોલનની અંદર પણ મેં વાત બધી સાંભળી શું છે, વિદ્યાર્થી સંઘ અહીંયા બહુ એક્ટિવ છે, તો એ પણ તમને ઝલક દેખાડી દીધી છે. સવારના 7 વાગે વડોદરા કેવું દેખાય છે, એકદમ સુંદર મજાનું સિટી છે. અહીંયા સવારના 7 વાગે લોકો વોકિંગ કરવા આવે છે, જોગિંગ કરવા આવે છે, મસ્ત માહોલ છે. હેપી બર્થડે ડિયર ભાવેશ સર. એને
આપણે માર્ક્સ અને મેરિટ બાબતની ચર્ચા કરીએ તો સૌપ્રથમ તો મારે કેટલા માર્ક્સ છે એ આપણે એના વિશે ચર્ચા કરી લઈએ. આપણે તો એઝ પર પ્રોવિઝનલ આન્સર કી મારે 145 જેટલા માર્ક્સ છે. તો આ છે પ્રોવિઝનલ આન્સર કીના માર્ક્સ છે. ફાઇનલ આન્સર કી મેં અંદર ચેન્જ આવી શકે છે, થોડાક વધી ઘટે છે, વધી શકે છે, ઘટી શકે છે, હજુ કંઈ નક્કી ના કહી શકાય. તો હવે વાત કરીએ આપણે મેરિટ વિશે. તો મેરિટ રહેવાનું એટલું છે કે જે યુવરાજ સિંહનું જે એનાલિસિસ છે એને હું ફોલો કરીશ, કેમ કે એણે મસ્ત એનાલિસિસ બનાવ્યું છે. તો એ પ્રમાણે મેરિટ રહી શકે છે, કેમ કે એ એનાલિસિસ પ્રમાણે મેં જોયું તો એના ચાન્સ વધારે છે કે બધું એનાલિસિસ કરીને. તો જનરલ મેલ 112, ફિમેલ 102, EWSમાં આ રીતના, OBCમાં આની અંદર પ્લસ માઇનસ 2 રહી શકે છે, +2 +2 અથવા -2 થઈ શકે છે, 4-5 ગેપ રહેશે, પણ આનાથી બહુ દૂર નહીં હોય મેરિટ. તમારે એ કંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. જો આટલા થતા હોય, 110+ પણ થતા હોય તો તમારે CPT ચાલુ કરી દેવી જોઈએ. તો આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો છો. અને તમે જોવા માગો છો કે 145 માર્ક્સ કેવા દેખાય છે, તમને બતાવી દઉં કે 145 માર્ક્સ કેવા દેખાય છે. આ છે 145 માર્ક્સ. જો આટલા ચોપડા, હજી થોડાક લાઇબ્રેરીએ ચોપડા પડ્યા છે, તો અહીંયાથી ચાલુ કરી અને આટલા ચોપડા છે મારી પાસે. આની અંદર છે તો અલગ છે, પણ આટલા ચોપડા મતલબ એક પછી એક ચોપડાનું પણ લિસ્ટ. કંઈ નહીં, જસ્ટ ફોલો કરો, સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો. ફૂલ હું બુક લિસ્ટ બધાને લઈ આવીશ હવે, અને બધી એક્ઝામ માટેની સ્ટ્રેટેજી તમને કહીશ, કઈ રીતના વાંચવું, કઈ રીતના યાદ રાખવું, બધી સ્ટ્રેટેજી તમારા માટે હું લાવીશ. તો નેક્સ્ટ વિડીયો શેના રિલેટેડ જોઈએ છે ફટાફટથી કમેન્ટ કરો, શેર કરો બધા મિત્રોને, અને સબસ્ક્રાઈબર વધારી દો તો થોડુંક હું યુટ્યુબ થ્રુ કમાતો થઈ જાઉં, તો બુક્સ ગીવ અવે તમને કરી શકું. તો મને પણ ખુશી છે કે હું તમે લોકોને યુટ્યુબના જે મની આવે એની અંદરથી તમને હું બુક્સ ગીવ અવે કરું. તો કનેક્ટેડ રહો, સબસ્ક્રાઈબનું બટન પ્રેસ કરી દઉં.